રાજકોટ કોર્પોરેશનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લઈને હવે કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ઝંપલાવ્યું છે. એનએસયુઆઈના કાર્યકરોએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બનીને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા પ્રયાસ કર્યો. પાર્ટી ફંડ મળ્યા બાદ મહાનગરપાલિકામાં ફાઇલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપ કરવાની સાથે જ નકલી ચરણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવ્યાનો વિવાદ સામે આવતા જ એનએસયુઆઈએ આ અનોખો વિરોધ કર્યો હતો. કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નાચી રહ્યા છે, સ્ટેન્ડિંગના ચેરમેન નાચી રહ્યા છે, મેયર નાચી રહ્યા છે, મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે. પૈસા ફેંક, તમાશા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે, એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કોર્પોરેશને કરવામાં આવેલો છે. જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ યુનિવર્સિટીની જગ્યાને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપ પ્રમુખ, મેયર દ્વારા અધરતાલ વેચી દેવામાં આવી છે અને વિદ્યાના ધામમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1542 ચોરસ મીટર જમીન કોર્પોરેશને બિલ્ડરને પધરાવી હોવાનો ખુલાસો થયા બાદ પણ કોઈ પગલાં ન લેવાતા હવે કોંગ્રેસ અને એનએસયુઆઈ મેદાનમાં આવ્યા છે. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.